વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો એકથી પાંચ નંબર સુધી જોઈ ગયા હતા હવે આજે આ વિડીયોની અંદર આપણે નંબર સિક્સ શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારી વિશે જાણીશું કે શિક્ષિત બેરોજગારી કે જેમને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે છતાં પણ બેકાર છે તો એવા શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારી કે જેમની ઉંમર પંદરથી સાઠ વર્ષની છે જે લોકો જ્ઞાન લાયકાત પણ ધરાવે છે જ્ઞાન પણ ધરાવે છે શ્રમ શક્તિ પણ ધરાવે છે નોકરીની શોધમાં છે છતાં પણ એમને કામ મળતું નથી એવા યુવા બેરોજગાર જે લોકો એને બેરોજગારીની અંદર ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડે કે જે સરકાર તરફથી બેરોજગારી ઘટાડવાના ઉપાયની અંદર જોઈશું તો શિક્ષિતની યુવા વર્ગ કે જેની અંદર બેરોજગારીનું પ્રમાણ આપણે જોઈએ તો વધારે જોવાનું છે તો તે માટે એમની અંદર જે કૌશલ્ય પડ્યું છે આ કૌશલ્યનો વિકાસ કરવાનો છે અને જેની અંદર વિકાસ થશે તો શિક્ષણને અનુરૂપ એવા આપણે રોજગારી પૂરી છે કે જેમને શિક્ષણને અનુરૂપ એટલે કે જેમની અંદર શિક્ષણ એવા પ્રકારનું જે પ્રાપ્ત કરે કે જેમને ભવિષ્યની અંદર પોતે રોજગાર મેળવી શકે તો આ પ્રકારનું શિક્ષણ એ પોતે લઈને રોજગારી પ્રાપ્ત કરી શકે જે કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસ્થા લક્ષી અને તકની તકનીકી શિક્ષણની નીતિ અપનાવે કે જે સરકાર તરફથી લાભ આપવામાં છે અથવા સરકાર જે કુશળ કારીગરો છે એ કુશળ કારીગરોનો લક્ષી કે અગાઉ ભવિષ્યની અંદર જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અથવામાં જેનામાં જે પ્રકારનું જ્ઞાન પડેલું છે કૌશલ્ય પડેલું છે આવડત પડેલી છે તેનો ઉપયોગ કરીને અગાઉ ભવિષ્યની અંદર એ વ્યવસાયની અંદર કામ આવે તો આ પ્રકારનું શિક્ષણની નીતિ અપનાવી જોઈએ પછી શાળા કોલેજમાં અભ્યાસક્રમોમાં ત્યાંના સ્થાનિક ઉદ્યોગોને શરૂઆતને સંતોષી શકે તેવા રાખવા જોઈએ શાળા કોલેજની અંદર જે અભ્યાસ કાર્યક્રમ હોય અથવા તો અભ્યાસક્રમની અંદર કે જ્યાં આગળ સ્થાનિક ઉદ્યોગ રૂપુ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો તો એમના અંદર જે શ્રમ શક્તિ માટે જરૂર પડે એ પ્રકારનું જ્ઞાન સંતોષી શકે તેવા પ્રકારના રાખવા જોઈએ કે જેના થકી તેમને રોજગાર પ્રાપ્ત થઈ શકે જે યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરે હવે જે યુવા વર્ગ છે એની વાત કરીએ તો યુવા વર્ગને શિક્ષણ અને તાલીમ બંને આપવાનું છે યુવા વર્ગ એટલે પંદરથી સાઠ વર્ષ કે જે પોતે શું મેળવે છે શિક્ષણ મેળવે છે એ પ્રકારની લાયકાત દરજ તો એમની અંદર શિક્ષણ અને તાલીમ આ બંને આપીને એમની અંદર જે ક વિશિષ્ટમાં વિશિષ્ટ એટલે સૌથી સારું જે કૌશલ્ય પડ્યું છે એ કૌશલ્યની અંદર વધારો કરે છે કે એમને કોઈ સારું હા ઇલેક્ટ્રિકની અંદર કોઈ સારી એમની તેજજ્ઞ ધરાવતા હોય તો એની અંદર તે પોતે જમલાય તો એની અગાઉ આપણે જો કે આઈટીઆઈની કોઈ આઈટીઆઈના કોર્સ છે આઈઆઈએમના કોર્સ છે તો આ બધી સંસ્થાઓ જો સ્થાપવામાં આવે તો જેની કૌશલ્ય પડે છે તેની અંદર તે જઈ શકે તો એની સાથે તે કૌશલ્યનો વધારો કરીને ઉત્પાદકની સાથે ગુણવત્તા વધે રોજગારી વધે વધુ આવક મળે અને જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો થવા જોઈએ કે આ પ્રકારના જે યુવા વર્ગે છે કે જેનામાં કૌશલ્યનો વિકાસ કરી એ પોતે રોજગાર મેળવી શકે જે રોજગાર મેળવી શકે અને રોજગાર મેળવે તો શું મળશે આવક વર્ષે આવક વધે એટલે સામે એમનું જીવન ધોરણ સુધરશે અને જીવન ધોરણ સુધરે એટલે એમની અંદર જે કૌશલ્ય પડે છે એનો વિકાસ પણ થતો જોવા મળે છે અને એવું આશ્વાસન આપ એવું આશ્વાસન તેવું આશ્વાસન આપવું જોઈએ કે જેમને સતત એ લોકો કામ કરે એમની આવડતની અંદર વધક દાખલા તરીકે કોઈ વ્યક્તિ હશે એની અંદર કોઈ યુવા જે વર્ગની અંદર કોઈ યુવાન એવો છે કે જેને ડ્રોઈંગ કરતાં સૌથી સારો છે પણ એની ડ્રોઈંગની કોઈ કદર કરતું નથી પણ જો આપણે સરકાર તરફથી હાલની અંદર પણ તમે જો કે પ્રયત્નો ચાલુ રહેલા છે કે તમારી સ્કૂલની અંદર પણ તમે જોઈ શકો છો કે નવા નવા કાર્યક્રમો આવતા રહે છે ડ્રોઈંગ વિશે નૃત્ય વિશે સંગીત વિશે કોઈ પ્રોજેક્ટ વિશે તો આ પ્રકારના વસ્તુઓ થકી કાર્યક્રમો થકી એમની અંદર જે આવડતો પડે છે આવડતોનો વિકાસ થશે તો એના થકી એમને ભવિષ્યની અંદર એમને આપ પ્રકારના વ્યવસાયની અંદર જો જોઈન્ટ થાય તો સૌથી સારી આવક પ્રાપ્ત કરે તો સરકાર તરતી આ બધા પ્રયત્નો ચાલુ રહે છે તો એમને આ પ્રકારનું આશ્વાસન આપવું જોઈએ અને જે કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવી એમને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગારી મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમ શક્તિની તુલનામાં વૈશ્વિકતરે ભારતીય યુવાન સમકક્ષ ઊભો રહે તેવી સ્થિતિનો સર્જવાનો પ્રયત્ન છે હવે આપણે જે કે એને એ પ્રકારનું આશ્વાસન આપવું છે કે જે વ્યક્તિ છે યુવા કે તે સૌથી સારું કરી શકે છે જેમાં પોતે લક્ષ્ય ધરાવતો રસ રુચિ ધરાવતો તો એ પ્રકારની એની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર એને વધુમાં વધુ જાણકારી આપો અને એ યોગ્ય થકી એ સક્ષમ બનશે એને ડર હશે તો દૂર થશે એ પોતાને અલગ જ ફીલ કરતો જોવા મળશે અને અગાઉ જતાં તે પોતાની રીતે સ્વરોજગાર મેળવશે અને જે વૈશ્વિક દેશ એટલે બીજા દેશ સાથેની અંદર આપણે સમશક્તિની જ્યારે તુલના કરીશું તો જે ભારતીય યુવાન છે એ સક્ષમ છે જેને ઊભવા રહેવા માટે એ પરિસ્થિતિનું સર્જન થઈ જાય આ રીતે આવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ એટલે સરકાર આ બધા પ્રયત્નો ચાલુ કરેલા છે અને જેના થકી પોતે જે યુવા વર્ગ છે શિક્ષિત વર્ગ છે આ લોકોને રોજગારી પૂર્ણ રીતે મળી રહે આ પ્રકારના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ હવે નંબર સાત કે ભારત સરકારના જે શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર જે ભારત સરકાર તરફથી જે કાર્યક્રમો યોજવામાં છે તેની અંદર શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર જે યુવા વર્ગ છે આ લોકોના રોજગારને ઔદ્યોગિક વિકાસ સાથે તેમનામાં જ્ઞાન સમજણ ઉત્સાહ અને કાર્યક્ષમ વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વકાંક્ષા યોજનાઓમાં મૂકેલી છે હવે આપણે અગાઉ પણ જે કે યુવા વર્ગને સૌથી વધારે ઉત્તેજન આપવામાં આવે છે તો એમની અંદર જે કૌશલ્ય પડેલું છે અથવા જ્ઞાન સમજણ છે ઉત્સાહ છે એ અને કાર્ય કરવાની ક્ષમતા છે તો એની અંદર આપણે એની અંદર તાલીમ અને પ્રશિક્ષણ એની અંદર જો તાલીમ આપવામાં આવે અને પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે તો એમની અંદર કૌશલ્ય પડેલું છે આ કૌશલ્યનો વિકાસ થશે અને એ પ્રકારના કાર્યક્રમો કે જેવા આપણે જોઈ શકીએ કે મેક ઇન ઇન્ડિયા સ્ટીલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા આ પ્રકારના યોજનાઓ સરકાર દ્વારા દાખલમાં કરવામાં આવેલી છે ટેકનિકલ સંસ્થાઓ કોલેજો યુનિવર્સિટીની સ્થાપના દેશભરમાં કરીને તેમને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજમાં અદ્યતન અભ્યાસક્રમો વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો કરે છે સરકાર હવે તમે જુઓ કે યોજનાઓ અમલમાં મૂકેલી છે એની સાથે સાથે કે જે ટેકનિકલ સંસ્થાઓ છે જે તે ટેકનિકલ જ્ઞાનતા હોય તે પ્રકારની સંસ્થાનો વિકાસ કર્યો કોલેજો યુનિવર્સિટીની અંદર જે અભ્યાસક્રમ હોય છે એ અભ્યાસક્રમ પણ વ્યવસાયલક્ષી બનાવ્યા પછી જે ટેકનિકલ ટેકનિકલ રીતે અનુરૂપ હોય તે પ્રકારનું એમને પ્રેક્ટિકલ રીતે પ્રાથમિક અને તાલીમ આપી અને શારા કોલેજોની અંદર અભ્યાસક્રમમાં પણ આ પ્રકારની સુમેર્યું શિક્ષણ દાખલ કરીને પોતે રોજગારી પ્રાપ્ત કરે એ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને જેના થકી રોજગારની સામે માંગ છે તેના અનુરૂપ રીતે પોતે કામ કરી શકે આ બધા પ્રયત્નો સરકાર ચાલુ કરેલા છે અને હાલમાં દરેક રાજ્યોમાં અનેક આઈઆઈટી અને આઈઆઈએમ આ બે જેવી સંસ્થાઓ છે કે જે સ્થાપવામાં આવી છે કે જેની અંદર જેમના કૌશલ્ય પડ્યું છે એની અંદર જશે તો પોતે સારી રીતે રોજગાર પ્રાપ્ત કરે છે તો સરકાર દ્વારા આ બે પ્રકારની કાર્યક્રમો યોજવામાં સંસ્થાઓ સ્થાપવામાં આવી છે કઈ કઈ આઈઆઈટી અને આઈઆઈએમ હવે નંબર એડ કે શ્રમ શ્રમશક્તિનું આયોજન છે સરકાર દ્વારા જે યુવા રોજગારની અંદર સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી પણ હવે જેનામાં શ્રમ શક્તિ કામ કરવાની જે આવડત શું પડેલી છે એનું આયોજન ક્ષેત્રે સરકારે રોજગારી નવા ક્ષેત્રો કેમનામાં જે શક્તિ પડેલું છે એ શક્તિનું આયોજન કરવામાં આવે છે અને જેના થકી નવા ક્ષેત્રો ખોલવામાં આવેલા છે કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફાર્મા ક્ષેત્રે બિઝનેસ મેનેજમેન્ટ ધંધાકીય વ્યવસ્થાપન પેકિંગ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ માર્કેટિંગ કેટરિંગ ઇન્વેન્ટ મેજમે મેનેજમેન્ટ ઓફિસ મેનેજમેન્ટ હોટલ મેનેજમેન્ટ શેર સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે હવે સરકારે નવા નવા એમની અંદર કોર્સો ખોલી આપ્યા કે જેનામાં જેવા પ્રકારની રસ હોય તે પ્રકારનું પોતે જઈ શકે કોઈને હોટૅલ મેનેજમેન્ટની અંદર ઇન્ટરેસ્ટ હોય તો એમાં જઈને પોતે પોતાનો સારો રોજગાર મેળવી શકે તો આ પ્રકારના સરકારે દરેક પ્રકારની કાર્યક્રમો યોજીને એ જે નવા ક્ષેત્રો રોજગારી માટેના એમના જે નવા કોર્સો ખોલી આપ્યા જેના થકી પોતે એક વિપુલ તક મળેલી છે કે જેને જેની અંદર ઇન્ટરેસ્ટ હશે તેમાં પોતે જઈ શકાય અને પોતે પોતાની રીતે સ્વરોજગારી મેળશે આ બધા જ પ્રકારની નવા ક્ષેત્રો સરકારે ખોલી આપવામાં આવેલા છે તેથી આ ક્ષેત્રને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા કોર્સોમાં યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવે છે હવે જે કોર્સો ખોલ્યા છે એ કોર્સને સરકાર દ્વારા શું આવે છે નવી યુનિવર્સિટી કે જેની અંદર પોતે દાખલ થઈને એની અંદર વધારે ઊંડે સુધી જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો તેને અનુરૂપ શિક્ષણ પ્રાથમિક પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થા પાઠ્યપુસ્તકમાં બદલાવવામાં આવે છે કે સરકારી યુનિવર્સિટીની અંદર આ પ્રકારના કોર્સો તો ખોલ્યા છે તો એની અંદર એમને શું આપવામાં આવે એને અનુરૂપ શિક્ષણ આપવામાં આવે એ દાખલા તરીકે કોઈ હોટલ મેનેજમેન્ટનો કોર્સ હોય અથવા તો પેકિંગ અથવા તો માર્કેટિંગ તો આ પ્રકારના કોર્સમાં જઈને એમનું પાઠ્યપુસ્તક એના આધારે હશે અને એની અંદર દરેક પ્રકારની ડિટેલ જોવા મળે અને એની એ પ્રકારની તાલીમ પણ આપવામાં આવે એને શિક્ષણ આપવામાં આવે ને પ્રશિક્ષણ અને જે પાઠ્યપુસ્તકોની અંદર એને દાખલ કરવાનું છે અને એ પાઠ્યપુસ્તકના જે પાઠ્યક્રમો છે એમાં બદલાવવામાં બદલાવામાં પણ આવેલા છે જે થકીને તેઓ નોકરીને વર્તમાન અને ભવિષ્યને જરૂરિયાતને પછી હવે વર્તમાન સમયની અંદર જો નોકરીની આ પ્રકારની જરૂરિયાત હોય એને પણ પહોંચી વળે અને ભવિષ્યની અંદર જો જરૂર પડે તેને પણ પહોંચી વળે તો આ પ્રકારના આપણા યુવાન વર્ગ એક ઊભો કરવાનો છે કે જેની અંદર આ પ્રકારનું ટેલેન્ટ છે તો આ જરૂરિયાતો તે ભવિષ્યની જે માગ છે એને પૂર્ણ કરી શકે છે શ્રમ શક્તિને માગને અનુરૂપ યુવાનનો શિક્ષિત પ્રાપ્તિના અંતે સ્વરોજગારીને તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકાગારાના ડિપ્લોમા અને સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમ અભ્યાસક્રમો જેવા કે સ્વિનિંગ વિવિંગ ટર્નિંગ પ્રમ્બલિંગ રેડિયો ટેલિવિઝન ફ્રિજ મોબાઈલ એસી વગેરે રિપેરિંગના કોર્સ શરૂ કરવામાં આવેલા છે સરકારે શું કરી કે નવી નવી ક્ષેત્રો તો ખોલી આપે એમના માટે યુનિવર્સિટી ખોલી એમના માટે પ્રાથમિક તાલીમ શિક્ષણ પણ આપવામાં આવે અને એ થકી સરકારે જે ટૂંકા ગારા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કે જે ટૂંકા ગારાના કે એક વર્ષ માટે ત્રણ વર્ષ માટે અથવા છ માસ માટે આ પ્રકારના ત્યાં ઘરે કોર્સ ખુલે અને જેના થકી એ કયા પ્રકારના કોર્સો છે સ્પિનિંગ વિવિંગ ટર્નિંગ પ્રમ્બલિંગ રેડિયો ટેલિવિઝન મોબાઈલ અને એસી અને આ પ્રકારના જે કોર્સો છે એ શરૂ કરવામાં આવેલ છે આ સરકાર દ્વારા યુવા વર્ગને સૌથી વધારે પ્રોત્સાહન આપવા માટે આ બધા પ્રયત્ન કરી રહેલી જોવા મળે છે ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ જે ઓટોમોબાઈલની અંદર નવી નવી ટેકનિકો આવી ગયેલી છે એને અનુરૂપ એની ક્રા એની અંદર ક્રાંતિ થઈ છે નવા નવા દિવસે ને દિવસે નવું નવું વર્ઝન આવતા હોતું હોય છે અથવા તો ક્રાંતિ થતી હોય છે તો એ અનુરૂપ ધ્યાનમાં રાખીને સરકારે ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર સાયન્સ જીનેટિક સાયન્સ એરોસ્પેસ રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સોની તાલીમ આપીને કુશળ કારીગરો ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થયા છે કે સરકાર દ્વારા આપણા કોર્ષોની અંદર વધારેમાં વધારે જે ક્રાંતિના થઈ રહી છે તો એની અંદર જે કુશળ કારીગરો છે આ પ્રકારની અંદર તૈયાર કરવામાં છે કે જેનામાં વધારે જ્ઞાન આપવામાં આવેલું છે અને એ થકી જે નવા એ થકી નવા ધંધા ઉદ્યોગ કરવા માટે ઉદ્યોગ સાહુસ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અનવરે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થાય છે સરકાર દ્વારા એમના અંદર કોર્સો ખોલી આપ્યા યુનિવર્સિટીની અંદર પ્રશિક્ષણ તાલીમ પણ ખોલી આપ્યું કોર્સ માટે એમને દરેક પ્રકારનો કુશળ કારીગરો પણ તૈયાર કર્યા હવે એને એમને ધંધો શરૂ કર્યો છે વ્યવસાય શરૂ કર્યો છે તો તેમના માટે જરૂરી ધિરાણ નથી તો એ માટે સરકારે જે નવા ધંધો શરૂ કરવા માટે જે છે આ ઓફ ઇન્ડિયા દ્વારા અનુવરી બેંક લોન દ્વારા સસ્તી લોનના ધિરાણ થકી એમની સહાય પણ પૂરી પાડવાના પ્રયત્નો કરેલા છે આ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા વીએસકી ની અંદર પૂછાઈ શકે સ્થાનિક ઉદ્યોગોને સાથે રહીને તાલીમ સંસ્થાઓ નો સરકાર પરસ્પર સંલગ્ન થાય શક્ય બને છે હવે જે સ્થાનિક ઉદ્યોગો છે ગૃહ ઉદ્યોગો એટલે જે ગામની અંદર ચાલતા કુટીર ઉદ્યોગ લઘુ ઉદ્યોગો તેના મોટા શહેર સાથે સંલગ્ન કરે છે એમને તાલીમ સંસ્થાઓ પણ ત્યાં આગળ સંલગ્ન કરીને આ બધી વ્યવસ્થાઓ છે ગામ સુધી પહોંચાડવાના પ્રયત્નો અને સંલગ્ન કરે છે એટલે સાથે જોઈન કરેલું જોવા મળે છે અને તેઓ સ્થાનિક જરૂરિયાતોને માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવા તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તાને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું સરકારે નવા નવા સંલગ્ન ગામસા અને શહેર સાથે સંલગ્ન કર્યું છે અને એની સાથે સામે જરૂરિયાતો સામે માંગ છે એ માંગનો સમનો જે પુરવઠો છે એ પૂર્ણ કરી શકે અને નવી રોજગારી લોકોને રોજગાર સામે શ્રમ માટે શું છે જરૂર છે જરૂરિયાતોની માંગ છે અને એની સામે શ્રમની પણ જર્ચેલો પુરવઠો તો આ પ્રકારની નવી જે રોજગારીની તકો ઊભું કરી સરકારે જે વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી સહાય પણ આપી અને સ્વરોજગાર પ્રાપ્ત કરે આ માટે અભ્યાસક્રમો અને શૈક્ષણિક ખર્ચાઓ સરળ બને એ માટે સરકાર દ્વારા આ પ્રકારનું વાતાવરણનું સર્જન કરવામાં આવી છે અને યોગ્ય માર્ગો પણ તૈયાર કરવામાં આવેલું જોવા મળે છે